हेलो दोस्तों, शशिकांत गुंतला आणि हर्षा गुंतला हाजर छे तमारा माटे एक सुंदर मजानी वार्ता लईने। शीर्षक छे रुवाणा, लेखक छे शशिकांत गुंतला अने रजू करे छे शशिकांत गुंतला अने हर्षा गुंतला अने बेल्जो डॉग टीवी। तो मित्रों, रुवाणा रुवाणा एटले शुं खबर छे ने? हा, તમારા છે ને રૂવાણા ઉભા થઈ જાય ક્યારેક ક્યારેક, એવી પરિસ્થિતિ આવે ને, તો અહીંયા એક પાત્ર છે, એનું નામ છે મોહન। ઓકે, અને મોહન એની વાત કરું તેના પહેલા હું તમને એક વાત કહું કે તમારા રૂવાણા ક્યારે ઉભા થઈ જાય? અરે, એવી કોઈ વાત આવી જાય, એકદમ ઘણી વાર તો ઇમોશનલ વાતમાં એકદમ રૂવાડા ઉભા થઈ જાય કે બાપ રે, ધ્રુજી જઈએ। સિંહની ડળક સાંભળો તમે, ડરમાં તો થાય જ ઉભા, પણ એ જંગલમાં હોય અને તમે તમારા ઘરમાં બેઠા હો અને ટીવી ઉપર જુઓ તો એની અસર તમને બહુ નહીં થાય, પણ તમારા સૂઈ જાય, પણ તમારી સામે શેરીમાં સિંહ ચાલ્યો હતો ગલીમાં। મોહન ના ગળામાં ચીસ ત્યાં જ ફસાઈ ગઈ। કેમ? તો કે જે આવી રહ્યો હતો તે બીજો કોઈ નહીં તો શેર જેવો જ, તેનો દાણો દુશ્મન ત્યારથી એક ગાંઠ વાળેલી કે આ મોહન નું કાટલું હું કાઢી નાખીશ, આ મોહન જયારે મને મળશે ત્યારે હું એને ત્યાં ને ત્યાં ખતમ। હવે શું હાલત થાય મોહનની સામે શેરીમાં દિલશા ઠુમર ચાલ્યો આવતો હતો ટાઈગર જેવો, હેપતાઈ ગયો, મોહનના રોવાળા ઉભા થઈ ગયા, પણ દિલશા ઠુમર એટલો મૂર્ખ નો હતો કે એ તેને ₹2 કરોડ રૂપિયા તું કમાઈ શકે। ઓકે, તો પણ થોડાક સ્ટેપ્સ હતા, 3 જેટલા સ્ટેપ્સ હતા, અટપટા સ્ટેપ્સ હોય ને તો તેને પાર કરવાની મોહન પાસે ખૂબ જ ફાવટ હતી। ઓકે, એટલે મોહન માટે તો આ સ્ટેપ જે તેણે કહ્યા તે તો બહુ આસાન હતા। અચ્છા, એટલે તે તો વિગતો માંગતો ગયો અને તેના નજર સામે પેલી 2 કરોડનો ફાયદો તરવરવા લાગ્યો તે ભૂલી ગયો, નહીતર તો જ્યારે તેને તેને જોયો ને ત્યારે તો એના રૂવાણા ઉભા થઈ ગયા, અને પછી જ્યારે તેણે એને ઓફર આપી ને ત્યારે એ જેમ ગરમીમાં બરફની પાટ ઓગળે ને એમ બરફની પાટ ઓગળવા માંડી, પીગળતો ગયો એની નજીક ગયો, નજીક જઈને એની સાથે વાત કરવા લાગ્યો કે મને ઝટ બતાવો કે આ શરતો શું છે, ડર ઓછો થઈ ગયો એનો, શરતો શું છે જી? તો આ શરતો જાણવા માટે તેણે દિલશા ઠુમરને વિગતો પ્રમાણે તે સમજતો ગયો। દિલશા ઠુમરે એક વાત કરી કે રશિયાની એક સર્કસ કંપની છે, એ શેરને કહાનીમાં મસ્ત, તમે શેરની વાત નથી કરી, શેરની કહાની અને શેરનું કનેક્શન અહીંયા આવી રહ્યું છે કે શેર સિંહ
સિંહ જે છે તે સપ્લાય કરવાના છે. સિંગાપુરની એક કંપની હતી જેને વિશ્વની અંદરમાં દરેક સર્કસોને શેરો અત્યાર સુધીમાં પ્રોવાઈડ કર્યા હતા. અને આ શેરો કેવા હતા ખબર છે કે જંગલમાંથી તેમને પકડવામાં આવતા, તેમને ટ્રેક કરવામાં આવતા અને તેમને એક અત્યંત જટિલ પ્રકારની એક ટ્રેનિંગ આપવામાં આવતી. શું ટ્રેનિંગ હતી? ટ્રેનિંગ એવી હતી કે આ શેર કદી માણસ ઉપર હુમલો નહીં કરે. બહુ યાદ રાખજો આ બધા પોઈન્ટ્સ જી, કારણ કે આ કહાની છે. હું જે જે વાત કરું છું ને એ એ એ બધી પાછળ 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 સિંગાપુરની કંપની શેર રશિયા મોકલવા માંગતી હતી અને સોદો પાર પાડવા માટે દિશા ઠુમરે ઓફર કરી મોહનને. જી મોહન, તું આ શેર ને ત્યાં તારે લઈ જવાના છે. ઓકે. અને આ સોદો પાર પડે એટલે આ શેર જ્યારે ત્યાં સપ્લાય થઈ જશે 2 કરોડ. આજે તો તમે સ્માર્ટ બની ગયા છો, કહાનીમાં બરોબર ધ્યાન આપી રહ્યા છો. અરે આવું જ પડે ને. મને તો આ વાતમાં આજે ટોપી છે ને. મિત્રો, તમને એમ થશે કે આ બધી વાર્તા આમથી તેમને તેમથી આમને શેર ઘડીકમાં રૂવાણા, ઘડીકમાં સિંગાપુરની કંપની, ઘડીકમાં પેલી શર્તો, શેર એટલે ટાઈગર, ઘડીકમાં દિલશાદ ઉમર. તો આમાં કહાનીમાં આગળ શું છે? તો કહાનીમાં જે આગળ છે એ 3 શરતો છે. એ 3 શરતો જાણવા તમે પણ ઉત્સુક હશો ને. નેચરલી એને તો જાણી લીધા. હવે તમને તમને ક્યાં ખબર છે કે શું શરત હતી? એવી કઈ શરતો હતી કે જે પાર પાડી નાખવાનું તૈયાર થઈ ગયું 2 કરોડ રૂપિયા લેવા માટે? હવે એ વસ્તુ જાણવા માટે સેકન્ડ. તો દોસ્તો, આજ એપિસોડની અધૂરી કહાની તમને સેકન્ડ એપિસોડમાં જોવા મળશે. તો સેકન્ડ એપિસોડને જોવા માટે તમારે ફર્સ્ટ તો જોવો જ પડશે. અને એ જોવા માટે તમારે જવાનું છે ગૂગલ પર, બેલઝો ટીવી ટાઈપ કરવાનું અને મસ્ત મજાની સ્ટોરીઓ એન્જોય કરવાનું. તો દોસ્તો, બેલઝો.ટીવી યાદ રાખજો. યસ.